બીજી બાજુ વિશ્વમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 84,400 નવા કેસ સામે આવ્યા. પોઝિટિવ કેસનો આંકડો હવે વધીને 48 લાખને પાર કરી ગયો છે. નવા 3,700થી વધુ લોકોના મૃત્યુ સાથે મૃત્યુનો આંકડો 3.17 લાખને પાર કરી ગયો છે, જ્યારે કે 18.58 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, સ્પેન, રશિયા, યુકે, બ્રાઝિલ અને ઇટાલીની છે. છેલ્લા કેટલાક દિવસોથી બીજા ક્રમે સ્પેન હતું, પરંતુ હવે પોઝિટિવ કેસની રીતે રશિયા બીજા ક્રમાંક પર આવી ગયું છે. એટલે કે સ્પેન કરતાં રશિયામાં કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે.